દિલ્હીની રાઉઝવેની કોર્ટથી કેજરીવાલને વધુ એક ઝટકો લાગ્યો છે. વકીલોને 5 વખત મળવા તેમણે રજૂઆત કરી હતી. કેજરીવાલ અઠવાડિયામાં 2 વખત જ મળી શકે છે. કોર્ટે આ ટાંક્યું છે. કેજરીવાલે વકીલો સાથે મુલાકાતનો સમય વધારવાની જે માંગ કરી હતી કોર્ટે તેને સ્વીકારી નથી. વકીલોને અઠવાડિયામાં 5 વખત મળવાની માંગ કોર્ટે ફગાવી અને જણાવ્યું કે માત્ર 2 દિવસ તે મળી શકશે વકીલોને. અરવિંદ કેજરીવાલ જેમણે વકીલો સાથે મુલાકાતનો સમય વધારવા માટે રાઉઝવેની કોર્ટમાં રજૂઆત કરી હતી, જોકે કોર્ટે તેમની આ માંગને ફગાવી છે. તેમની જે દલીલો હતી તેને ગ્રાહ્ય નથી રાખી. અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. દિલ્હી હાઈકોર્ટે ગઈકાલે અરજી ફગાવી હતી. ધરપકડને પડકાર આપતી અરજી હાઈકોર્ટે ફગાવી હતી. કેજરીવાલના વકીલ જલ્દી સુનાવણીની માંગ કરશે. દિલ્હી હાઈકોર્ટે ગઈકાલે જે અરજી ફગાવી હતી હવે એ અરજીને લઈને સુપ્રીમ કોર્ટ પહોંચશે. સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે અરવિંદ કેજરીવાલ. દિલ્હી હાઈકોર્ટના ચુકાદાને પડકારવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં ચુકાદાને પડકારતી અરજી કરવામાં આવશે. એટલું જ નહીં, કેજરીવાલના વકીલે જલ્દી સુનાવણી કરવાની પણ માંગ કરવા જણાવ્યું છે.